નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 નો આન્સર, ચામડીના ઘેરાપણા માટે, ચામડીના રંગના ઘેરાપણા માટે જનીન પ્રકાર, આ બહુજનીનિક વારસાનું લક્ષણ છે અને એમાં ચામડીનો રંગ એ સ્વરૂપ પ્રકાર છે, એ જોવા મળતું લક્ષણ છે, ફિનોટાઇપ છે. અને અહીંયા લક્ષણ કે સ્વરૂપ પ્રકાર પર જવાબદાર જનીનોની વ્યક્તિગત અસર હોય, એટલે કે એની જથ્થામાં અસર હોય, એટલે કે વર્ધક માત્રામાં અસર હોય, એ લક્ષણો માટે જવાબદાર જનીનો હોય ને, એ બધા જનીનોની વ્યક્તિગત અસર હોય, એટલે કે એની સંખ્યાત્મક અસર હોય, એટલે કે જથ્થામાં અસર હોય, વર્ધક માત્રામાં અસર હોય, એ બધાની સહયોગી કે સાપેક્ષતાની અસર હોય. જોજો હવે એમાં પ્રભાવી જનીન એ બી અને સી, એ ઘેરા રંગ માટેના જનીન છે, અને પ્રચ્છન્ન જનીન સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી, એ ઝાખા રંગ માટેના જનીન છે. જો આની સંખ્યા વધુ તો ઘેરો રંગ, આની સંખ્યા વધુ તો ઝાખા કે ઉજળો રંગ. હવે આપણને શું કીધું કે ચામડીના રંગમાં ઘેરાપણા માટેના જનીન, તો ઘેરાપણા માટેના જનીનોની જોડમાં એ કેપિટલ એ, બી કેપિટલ બી અને સી કેપિટલ સી, એટલે એનો આન્સર આવશે 3. આ સૌથી વધારે ઘેરા, કારણ કે એમાં 6 છે ને એ પ્રભાવી છે. પછી 5 પ્રભાવી હોય એવા કયા? તો આ 2, આમાં 2 પ્રભાવી, આમાંય 2 પ્રભાવી, આમાં જુઓ આ 2 પ્રભાવી, બીજા 2 પ્રભાવી, એટલે આમાં 4 પ્રભાવી, આમાં 6 પ્રભાવી, આમાં 2 પ્રભાવી અને આમાં 0 પ્રભાવી. એટલે ઘેરાથી ઝાખા, વધુ પ્રભાવી હોય વધુ ઘેરો, ઓછા પ્રભાવી હોય ઝાખો. એટલે આન્સર શું આવશે? તો 6 4 2 0, એટલે 3 1 2 4, 3 1 2 4, આ એનો આન્સર. પણ ઝાખાનું કીધું હોય, ઝાખો રંગ, આનાથી ઊંધું પૂછે તો આ લેવાનું, આ પેલે આવે, પછી આ બીજા ક્રમે આવશે, આ ત્રીજા ક્રમે આવશે ને આ ચોથા ક્રમે આવશે. ટૂંકમાં ઘેરો રંગ હોય તો કેપિટલવાળા જનીનોની વધુ સંખ્યાથી ઓછી સંખ્યા તરફ, અને ઝાખો રંગ હોય, ઉજળો રંગ હોય તો સ્મોલ પ્રચ્છન્ન જનીનોની વધુ સંખ્યાથી ઓછી સંખ્યા તરફ આગળ વધવું. અને એનું કારણ છે એ મેં તમને વાત કરી એ પ્રમાણે આ. ઓકે,